હું બરફમાં આવ્યો ત્યારે મનની સાથે નક્કી કર્યો કે હું હવે બરફની બહાર મારે જવું નથી હું જોતો હતો કે લોકો આવે જાય અંદર રહે પાછળ જાય અને મારું મન તો એક તરફનું હોય છે અમારા એક અહીં આવતા દરેક જે સ્વીટ ફાધર છે જેને સ્પિરિચ્યુઅલ ફાધર એક જાતના ગુરુ કહેવાય જેમની પાસે જઈને સલાહ લેવાની છે મારું જીવન મારી પ્રાર્થના મારા વ્રત કેવા ચાલે જેની આજ્ઞા લેવાની છે અમુક વ્રત લેવા માટે જેમના માર્ગદર્શનથી અમે અમારા જીવનના વ્રત લાવીએ છીએ મુખ્ય જે વ્રત તો હોય છે બ્રહ્મચાર્ય અને એમ સમજીએ છીએ કે જો વ્રત લેવાય તો વ્રતે ભગવાનને આપેલું વચન છે એ જીવન સુધી જાય એમ ભંગ નહીં થાય એટલે અંગન વાત છે પણ તમે મારી મનની મનોવૃત્તિ કેવી હતી અહીંયા આવતા એ સમજ પડે એ માટે વાત કહું હું અહીંયા આવ્યો નાનો સરખો સ્પેનથી જુવાના હતો ચોવીસ વર્ષ ચોવીસ વર્ષે હું આવેલો બહુ ઉત્સાહથી મહારાજનું કામ જોયું કેવી રીતે પણ સ્પેનિશ ભારત દેશથી આવેલા લોકો કોઈ વખત આવવા જતા એથી ત્યાં પાછા આગળ એ બધું અને મારું મન માનું મન તો એક તરફ છે એટલે મારા સ્પિરિચ્યુઅલ ફાધરની પાસે જઈને એક અલ ફાધર હતા ફાધર ફ્રિ બહુ દાહ્યા માણસ હતા એ દિવસો સુધી સુસંગમાં રહેલા અંદર બાર બહુ બહુ સારી રીતે જાણતા હતા એમની પાસે જઈને મેં આ દરખાસ્ત મૂકે કે મારે વ્રત લેવું છે ભરતમાં આવ્યો તો ભરતમાં કાયમ માટે રહેવાનું ભરતને બહાર પાક મૂકવાનો નહીં અહીં આવ્યો તે રહીશ ભગવાનની આગા લેવી વ્રત લઉં તમે આશીર્વાદ આપો એટલે હવે એમાંથી સિદ્ધા કરવાનું નહીં કે બહાર જવાનું નહીં જવાનું મારો અહીંયા નક્કી થયો બસ ભગવાનનો સિક્કો લાગ્યો એટલે જ આટલો ઉત્સાહ હતો મારમમાં આટલો નિર્ણય હતો અમારી પોતાની રીતથી જે કાંઈ કરું તે સીધું કરવું ને છેક સુધી કરું આ કાલ પાછા જોવા દાઓ ના જાઓ તમને કહું કોઈ નિંદા કરવાની નહીં પણ ભારતમાં રહીને ઘણા સ્પેનિશ ભાષાઓ સ્પેનિશ ફાભરો હતા દૂર સ્પેન દેશમાં જ્યાં મેં જેમ આ ક્રિકેટ રમાય છે તેમ ત્યાં ફૂટબોલ અને આજે સવારે અમે હોટેલમાં જમતા હતા તે સાથે સાથે ક્રિકેટના સમાચાર કેવા શું ચાલ્યું કોના કેટલા એ બધું ચાલતું હતું એ રીતે ત્યાંની અંદર ફૂટબોલ કોણ જીતી ગયો કોણ ના કોણ આગાળ કોણ પાછા તો કેટલાક પાતળો આતુર હતા સોમવારે એઆરમેલથી ત્યાંના છપા અહીંયા આવતા અને એમાં ફૂતૂલના બધા પરિણામો કાઇએ તેમ જીતી કાઇએ તેમ હારી ગઈ એના ઉપર એમના દૃશ્ય અને પછી એકબીજાને બોલાવીને કહીને કે જુઓ આ ઉપર આવ્યો આ નીચ ગાયો આ હાર આ જીત્યા કાંદે જા ભાગ લેવા ના હતો હું અહીં આવ્યો તે આવ્યો ત્યાંથી તું ચાલે તે ચાલુ હશે પણ મારું માના ખ્યાદ છે

ભવિષ્ય સૂર લાવશે એ ખાસ ખબર નથી એટલે તમે આ તો રહો ખુશીથી પરંતુ મન ખુલ્લું રાખો એ દાહ્યા હતા એમ હું કહું છું કારણ કે થોડા વર્ષ પછી ગણિતનું મારું કામ સારું થયું ગઈકાલે મને એટલા એટલો આનંદ થયો કે ગુજરાતમાં મારું સાહિત્યનું કામ જાણીતું છે પરંતુ ગણિતનું કામ જાણીતું નથી તોય મેં ગણિતનું કામ ઘણું કર્યું એમાં એક જેના વિશે લોકો જાણતા નથી એ કે ગણિતના જે આંતરરાષ્ટ્રીય સંમેલનનો દુનિયામાં ભરાય એમાં જવા માટે મને ભારત તરફથી આમાંતરણ મળ્યું જે તો માન કહેવાય એ વખતે પેલું ભરાયું ઇન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ મેથેમેટિશિયન જે સૌથી સારું સંમેલન છે અને માટે દર વર્ષેના એ ચાર ચાર વર્ષે એ બોલાય છે અને એમાં જે છેલ્લા ચાર વર્ષમાં જે સંશોધન ચાલ્યું હોય એનો પૂરો અહેવાલ માલે છે એ વખતે એ આંતરરાષ્ટ્રીય સંમેલન રશિયા મોસ્કો ખાતે થવાનું હતું એમાં એક રમુજી વાત થઈ ત્યાર વખતે હું અમારા સ્પેનથી આવેલું એના માળામાં ત્યારે તો સ્પેનિશ પાસપોર્ટ હતો સ્પેન અને રશિયન વચ્ચે હતી રાશિયા એટલે કોમ્યુનિસ્ટ અને મારું પાસપોર્ટ હતું એમાં આ વાક્ય છાપેલું હતું જર્થે ગમે દુનિયાના બધા ગમે તે રસ્તો માટે આ પાસપોર્ટ છે સિવાય કે રશિયા તો કેવી કે રીતે જાઉં ભગવાન નું કરો અમદાવાદ અમદાવાદમાં અંત શાળા છે જાણો છો એમાં ભાગ લેવા માટે કઈ કામ કરવા માટે ના કોઈ માણસ જોઈએ એનો નામ જોઈએ એની સાથે સંકળાવવા માટે એટલે મેં હા પાડી કે ખુશીથી મને કાંઈક ને માગ્યા ડાયરેક્ટર કે સાપ એવું કાંઈક હતું માનાર્થી અને દર વર્ષે જ્યારે વાર્ષિક દિન આવે ત્યારે હું આવો ત્યાં આશીર્વાદ આવવા માટે જોવા માટે એ વખતે વાર્ષિક દિનના માટે હું ગયો અંધશાળામાં અને એ દિવસોમાં મુંબઈના જે રશિયન કોન્સોલ હતા એ અમદાવાદમાં આવેલા અમુક કામ માટે અને એમને થયું એમને પણ આમાંતરણ આપ્યું આ લોકો એના વડા હતા એટલે આવી ગયા એક સંજોગ છે ડિપ્લોમા સારા છે આવીને મારા બાજુ આ

લગભગ મિત્ર થયા એમ કહી શકાય બહુ તો નહીં પણ સો અવિગ્રત હવે એ જાણતા હતા કે સ્પેનિશ અને સ્પેનિશ લોકો રાષ્ટ્રમાં આવી ના શકે આ એ જાણતા હતા બરાબર પછી એ વાત આવી કે શું કરવાના ત્યારે આ ગણિત ગણિતનું આંતરરાષ્ટ્રીય સંમેલન થવાનું હતું એ બધું થયું મને આમંત્રણ મળ્યું હતું એ બધું થયું એની વાત થઈ પણ હું કેમ જઈ શકવાનો ન હતો એ તો જાણતા હતા હું પણ જાણતો હતો આ મુશ્કેલી હું જાણું છું તમે ઇન્ડિયા તરફ ત્યાં આવી શકો એમ મને પણ ગમે એટલે હું તમને કહું સ્પેન તરફથી જો એ અર્થન તમે એ દૂર કરો તો રશિયા તરફથી અડશન પણ હું દૂર કરીશ વત્સન આપું છું પછી હું દિલ્હી સ્પેનિશ એમ્બાસીમાં ગયો કે આપણે આના છે આમ ચાલુ છે તમે કાંઈ કરી શકો કરી શક્યા એટલે એક નવો પાસપોર્ટ ફક્ત એક દિવસ એક વરસ માટે જેમાં પેલું વાક્ય ભૂસાયેલું હતું એ મને આપ્યું ત્યાં જવામાં પછી પાછું આવવાનું એ લાઈને હું બોમ્બે ગયો ત્યારે બોમ્બે ખાતા ને ગયો કે જુઓ ફેલા મારે બાકી જે કરવાનું હતું મેં કર્યું આ રાખ્યું પેલું પાસપોર્ટ એમને મને વારવાર યાદ છે કે પાનું ચલાવીને જીને આમ જીતી તપાસ ચલાવી કે પેલું વાક્ય છે કે કેમ કાંઈક આમ જોઈ જઈને સંતોષ થયો ત્યારે કહ્યું કે ભાઈ સાચી વાત છે તમે આવી શકો તમારો પાસ ફોરસા છો હવે તમારો વિ સાચો છો એવું આપું છું અને એના કૃપાથી ત્યાં અંદર ગયો એ રીતે પણ તમે જે વાત કરી શકીએ જેમાં ક્યાં ક્યાં લઈ જાય જુદા જુદા લોકોની સાથે કેવી રીતે કામ કરી શકીએ મળી શકીએ વિશ્વાસ કરી શકીએ અને રીતે થાય તો બધાને લાભ લાવે બધાને આનંદ થાય એ સાચા પ્રસંગ એ સાચા પ્રસંગને કેટલા બધા એ નાના મોતા સાચા પણ દિલના પ્રસંગો થયા અને એને લીધે આગળ શક્યા અને એ એ સંમેલનમાં જવાથી મને બહુ મોટો લાભ મળ્યો કારણ કે એ લાઈમેક્સ જે નવું નવા ગણિતની વાત મેં કરીને એ હવે બરાબર જોઈ જોઈને શીખીને શીખીને નામો પુસ્તકો બધું લાવીને હુવાવ્યો અને એનો લાભ પૂરા દિલથી ગુજરાતને આપી શક્યા એ મારા જીવનનો એક અગત્યનો પ્રયત્ન છે